मॉर्निंग विद्यार्थी मित्रों, ધોરણ 9 એસએસ ચેપ્ટર 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ અને એમાં આપણે છેલ્લે બે વિશ્વયુદ્ધ વચ્ચેના વૈશ્વિક પ્રવાહોની ચર્ચા કરી ગયા. હવે ત્યાર પછીનો આપણો ટોપિક છે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળો. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં પણ વાત થઈ હતી કે વર્સેલ્સની સંધિ બીજા વિશ્વયુદ્ધ માટે એક જવાબદાર પરિબળ હતું. એમ પણ કહી શકાય કે વર્સેલ્સની સંધિમાં જાણે કે બીજા વિશ્વયુદ્ધ માટેના બીજ રોપાઈ ગયા હોય અને એને આધારે જ એ સમયગાળા દરમિયાન જે બીજા વિશ્વયુદ્ધનું સર્જન થયું છે. તો એના પણ અમુક કારણો છે, અમુક પરિબળો છે. જેમ પ્રથમ વિશ્વયુદ્ધમાં આપણે જોયું હતું, જેમ કે ઉગ્ર રાષ્ટ્રવાદ, અહીંયા પણ એ જ ટોપિક વિશે આપણે માહિતી મેળવવાની છે. તો જોઈએ પાઠ્યપુસ્તકને આધારે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળો વિશે. દ્વિતીય વિશ્વયુદ્ધ નો સમયગાળો આપ્યો છે 1939 થી 45. એના ક્યાં ક્યાં પરિબળો છે તો જોઈએ. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે થયેલ વર્સેલ્સની સંધિમાં જ બીજા વિશ્વયુદ્ધ માટેના બીજ વવાઈ ગયા. પેરિસની શાંતિ પ્રક્રિયાએ અનેક રાષ્ટ્રોને અસંતુષ્ટ કર્યા. ત્યારબાદ બનેલી ઘટનાઓ દ્વિતીય વિશ્વયુદ્ધ તરફ દોરી ગઈ. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે દ્વિતીય વિશ્વયુદ્ધ માટેના જવાબદાર પરિબળોનો અભ્યાસ કરીએ. એમાં છે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળો. પહેલો પરિબળ છે ઉગ્ર રાષ્ટ્રવાદ. ઉગ્ર એટલે કે આક્રમક, રાષ્ટ્રવાદ. તો આપણે રાષ્ટ્રવાદનો અર્થ ખૂબ સારી રીતે જાણીએ છીએ કે દેશ માટે તન, મન અને ધન એક ન્યોછાવર કરવાની જે ભાવના છે, જે લાગણી છે, એકાત્મતાની ભાવના છે, એને રાષ્ટ્રવાદ કહેવાય. તો એ રાષ્ટ્રવાદ પણ કેવો હતો કે ઉગ્ર અને આક્રમક જોવા મળ્યો હતો. જોઈએ, પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મન, જાપાન અને ઇટાલીમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો વિકાસ થયો. વર્સેલ્સની સંધિ જર્મની અને તેની પ્રજા ક્યારેય ભૂલી શકી ન હતી. પરિણામે જર્મનીમાં નાજીવાદ વિચારસરણીને લીધે જ્યાં જ્યાં જર્મન પ્રજા વસ્તી હોય તે પ્રદેશ જર્મનીને મળવો જોઈએ તેમ કહી ઓસ્ટ્રિયા અને જેકોસ્લોવેકિયાના કેટલાક પ્રદેશો હિટલરે હડપ કરી લીધા. જુઓ, આ હિટલર કે જ્યાં જ્યાં વસે જર્મન પ્રજા એ ભાગ જર્મની, આવી એક વિચારધારા. અને એ સમયે ઓસ્ટ્રિયા અને જેકોસ્લોવેકિયાના અમુક પ્રદેશોમાં જર્મન પ્રજા નું પ્રમાણ વધારે હતું. તો હિટલરે એ પ્રદેશો જે છે ઓસ્ટ્રેલિયા અને જેકોસ્લોવેકિયા પાસેથી પડાવી લીધા, ઝડપી લીધા, હડપ કરી લીધા. વર્સેલ્સની સંધિમાં ઇટાલીની અવગણના થઈ હતી. ઇટાલીને કઈ મળ્યું નહોતું, તો શું કર્યું? તેની પ્રજા ભૂલી શકી નથી. ઇટાલીમાં મુસોલિનીએ ફાસિસ્ટ પક્ષના નેતૃત્વ તળે ઉગ્ર રાષ્ટ્રવાદ શરૂ કરી અને સામ્રાજ્યવાદની નીતિ અપનાવી. આલ્બેનિયા, એબિસિનિયા અને ફ્યુમ બંદરો એમને જીત્યા. બીજી બાજુ એશિયામાંથી જાપાને પણ સામ્રાજ્યવાદની દોડમાં ઝંપલાવ્યું હતું અને આમ વિશ્વ શાંતિ જોખમરૂપ બની હતી. એટલે કે જર્મની, જાપાન અને ઇટાલી કે જેમણે પોતાની જે અલગ વિચારધારા છે એને આધારે એમણે એક ઉગ્ર રાષ્ટ્રવાદની શરૂઆત કરી અને વિશ્વમાં પોતાની જે છાપ છે એ છોડે છે. જોઈએ વિસ્તૃત બીજી બાબત, જૂથબંધીઓ. આ પણ એક મહત્વનું કારણ છે, કારણ કે જે અલગ અલગ જૂથ બનવા લાગ્યા એને કારણે વિશ્વ છે ધીમે ધીમે વિશ્વયુદ્ધ તરફ જતું રહ્યું. હવે કેવા કેવા જૂથ બન્યા એ પણ જોઈએ. જૂથબંધીઓ. પ્રથમ વિશ્વયુદ્ધના બાદ ફ્રાન્સને હંમેશા જર્મનીનો ભય રહેતો હતો. પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું એટલે ફ્રાન્સને શું થતું હતું? હંમેશા જર્મનીનો ડર હતો, એક બીક હતી કે ભાઈ ફ્રાન્સને આ ડર કે બીક શા માટે લાગતો. તો આપણે અગાઉ પણ જોઈ ગયા હતા, કારણ કે ફ્રાન્સ અગાઉ પણ એ અનુભવી ચૂક્યું હતું. જેમ કે ફ્રેન્કફર્ટની સંધિ ઈસવીસન 1871 કે જેમાં ફ્રાન્સને આલ્સેસ અને લોરેન્સ જર્મનીને આપવા પડ્યા હતા. તો સમય જતાં જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે જર્મનીએ ફ્રાન્સની સમગ્ર સેનાને નષ્ટ કરી નાખી. એટલે એકવાર નહીં, બબે વખત અનુભવી ચૂક્યું હતું. એટલે ફ્રાન્સને જર્મનીની બીક હતી કે ભાઈ આ ક્યારે ઊભું થશે અને ક્યારે એ ફ્રાન્સને પોતાનો ભોગ બનાવશે.
આવી એક બીક ફ્રાન્સની હતી. હવે જોઈએ આગળ. જર્મનીનો ભય રહેતો હોવાથી બેલ્જિયમ, પોલેન્ડ, રૂમાનિયા તેમજ ચેકોસ્લોવેકિયા સાથે મૈત્રી કરારો કર્યા હતા. ફ્રાન્સે પાડોશી દેશો બેલ્જિયમ, પોલેન્ડ, રૂમાનિયા અને ચેકોસ્લોવેકિયા એમની સાથે શું કર્યું હતું? મૈત્રી કરારો. ઇટાલીએ ચેકોસ્લોવેકિયા, યુગોસ્લાવિયા, રૂમાનિયા, હંગેરી, ગ્રીસ, તુર્કી અને ઓસ્ટ્રિયા સાથે કરાર કર્યા હતા. રશિયાએ જર્મની, તુર્કી, લિથુઆનિયા અને ઈરાન સાથે કરાર કર્યા હતા. ઇટાલીએ જર્મની અને જાપાનના સહયોગથી રોમ, બર્લિન, ટોકિયો ધરીની રચના કરી હતી, જે ધરી રાષ્ટ્રના જૂથ તરીકે ઓળખાય છે. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે લોકશાહી મૂલ્યવાળું બીજું જૂથ રચ્યું. જર્મનીએ રશિયા સાથે બિનાક્રમક સંધિ કરી. આથી વિશ્વમાં ભયનું સામ્રાજ્ય ઊભું થયું હતું. આ પરિબળે વિશ્વયુદ્ધને વેગ આપ્યો હતો. એટલે કે જર્મની છે ને રશિયા સાથે એક સંધિ કરી દીધી, કદાચ વિશ્વયુદ્ધનું સર્જન પણ થાય, પક્ષ પણ પડે તો, ભલે રશિયા સામે પક્ષે પણ હોય પણ જર્મની જે છે એ રશિયા પર આક્રમણ કરશે નહીં. આવું બિન આક્રમક જે સંધિ છે એ સમયે એનું સર્જન થયું હતું. અને એક નવું ભયનું સામ્રાજ્ય ઊભું થયું હોય, એક ડર અનુભવાયો હતો એ સમયે લોકોમાં, કારણ કે હવે વિશ્વ ધીમે ધીમે બીજા વિશ્વયુદ્ધ તરફ દોરાઈ જતું હતું. ત્યાર પછી છે લશ્કરવાદ. પ્રથમ વિશ્વયુદ્ધ પછી શાંતિની જાળવણી કરવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેનાથી ઉલટું યુરોપના રાષ્ટ્રો શસ્ત્રીકરણની હરીફાઈ કરી રહ્યા હતા. એક તરફ શાંતિની પ્રક્રિયા ચાલુ હતી તો બીજી તરફ યુરોપના જ દેશો જે છે એ શસ્ત્રોની હરીફાઈમાં લાગી ગયા હતા. યુરોપમાં દરેક રાષ્ટ્રમાં માત્ર ને માત્ર શસ્ત્રોનું ઉત્પાદન વધ્યું. એકબીજાથી ચડિયાતા યુદ્ધ શસ્ત્રો બનાવવામાં આવ્યા હતા. રશિયા, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોએ તો લશ્કરમાં ફરજિયાત તાલીમ શરૂ કરી. દરેક રાષ્ટ્રોએ નૌકાદળ, હવાઈ દળ અને ભૂમિદળમાં વધારો કર્યો. પૂર્વમાં જાપાને લશ્કરી તાકાત વધારી. આખરે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ પણ પોતાની શસ્ત્ર સજ્જતામાં વધારો કરતા દ્વિતીય વિશ્વયુદ્ધના નગારા વાગવા લાગ્યા હતા. એટલે કે દરેક યુરોપના જે દેશો છે, પશ્ચિમ યુરોપના દેશો છે, એ મંડા પોતપોતાની રીતે શસ્ત્રોમાં વધારો કરવા. એશિયામાં જાપાન જે છે એ પણ પોતે હવાઈ દળ છે, નૌકાદળ છે, એમાં વધારો કરવા લાગ્યું. તો વળી જર્મની અને ઇટાલી જેવા જે દેશો છે, જાપાન છે કે જ્યાં ફરજિયાત લશ્કરી તાલીમ, લશ્કરવાદની જે વિચારધારા છે એ જોવા મળી, અને જે પણ વ્યક્તિ જે છે એ પછી કોઈ પણ કામ કરતો હોય તો એને ફરજિયાતપણે 2 વર્ષ કે 3 વર્ષ સુધી લશ્કરમાં જોડાવવું, લશ્કરની તાલીમ લેવી, પછી એ પોતાની રીતે કોઈ પણ કામ કરી શકે છે. પણ જ્યારે રાષ્ટ્રને જરૂર પડે ત્યારે એ બંદૂક લઈને પણ સરહદ પર લડવા જઈ શકે. વ્યવસાય ભલે ડોક્ટર હોય, પોતે જે તબીબી પ્રક્રિયાઓ વ્યવસાય કરતા હોય, પરંતુ જો યુદ્ધની પરિસ્થિતિનું સર્જન થાય તો એ સરહદ પર યુદ્ધ કરવા માટે પણ તત્પર હોવો જોઈએ. એના માટે થઈ અને ફરજિયાત લશ્કરી તાલીમની પણ શરૂઆત થઈ હતી. અને આમ ધીમે ધીમે વિશ્વ છે હવે બીજા વિશ્વયુદ્ધ તરફ દોરાઈ જવા લાગ્યું અને બીજા વિશ્વયુદ્ધના નગારા વાગવા લાગ્યા. તો આ કારણ થયું ત્રીજું, લશ્કરવાદ. ત્યાર પછી ચોથું કારણ છે રાષ્ટ્રસંઘની નિષ્ફળતા. રાષ્ટ્રસંઘ એટલે કે લીગ ઓફ નેશન્સ, યુનો, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, એની નિષ્ફળતા, એને સફળતા પ્રાપ્ત થઈ નહીં. આપણે અગાઉ જોઈ ગયા, ઇટાલીએ રાષ્ટ્રસંઘ સાથે છેડો પાડ્યો, જાપાને રાષ્ટ્રસંઘ સાથે છેડો પાડ્યો, રશિયા, પછી સમય જતાં અમેરિકા પણ એ રાષ્ટ્રસંઘને છોડશે, એના વિશેની પણ બાબતો અહીંયા રજૂ થઈ છે. જોઈએ, પ્રથમ વિશ્વયુદ્ધ બાદ વિશ્વમાં શાંતિ માટે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. પરંતુ રાષ્ટ્રસંઘ પાસે વિશ્વના રાષ્ટ્રો ઉપર સાર્વભૌમત્વ ધરાવતી સર્વોપરી સંસ્થા બની શકી નહીં. લોકોને વિશ્વાસ હતો
કે ભાઈ હવે આ એક સંસ્થા સ્થપાઈ છે, હવે કોઈ દેશ કઈ પગલું ભરતા પહેલા વિચારશે, પણ આ સંસ્થા જે છે એ વિશ્વના દેશો ઉપર નિયંત્રણ રાખી શકી નહીં, કે તેની પાસે પોતાના આદર્શોનું પાલન કરાવવા માટે પોતાનું લશ્કર ન હતું. હવે શું કામ નિયંત્રણ ન રાખી શકી? તો કે રાષ્ટ્રસંઘ પાસે પોતાનું કોઈ લશ્કર હતું નહીં કે જે વિશ્વના દેશો ઉપર નિયંત્રણ રાખી શકે. સભ્ય રાષ્ટ્રો રાષ્ટ્રસંઘ પાસે પોતાનો ઝઘડો લાવવા કે તેનો ચુકાદો માન્ય રાખવા બંધાયેલા ન હતા. સભ્ય રાષ્ટ્ર જે છે એ પોતાનો કઈ પણ વિવાદ છે તો એ રાષ્ટ્રસંઘ પાસે લાવવા માટે બંધાયેલા નહોતા કે અહીંયા જ લઈ આવું, પોતાની રીતે પણ ઉકેલ લાવી શકે એમ હતા. કેટલાક રાષ્ટ્રો તો રાષ્ટ્રસંઘમાંથી બહાર નીકળી ગયા હતા. શરૂઆતમાં રશિયા અને જર્મનીએ રાષ્ટ્રસંઘનો સાથ છોડી દીધો. ત્યાર પછી ઇટાલી અને જાપાન તેની બહાર નીકળી ગયા. એટલે કે ઇટાલી અને જાપાન નીકળી ગયા કારણ કે ઇટાલીએ એબીસીનિયાની આઝાદી જૂટવી લીધી હતી, જાપાને મંચુરિયા પર આક્રમણ કર્યું હતું, જર્મનીએ જેકોસ્લોવેકિયાના કેટલાક પ્રદેશો અળગ કરી લીધા, છતાંય રાષ્ટ્રસંઘ તેને અટકાવી શક્યો નહીં. જુદા જુદા રાષ્ટ્રની સત્તા લાલસા અથવા સત્તાભક્તિ રાષ્ટ્રસંઘમાં બળવાન બની રાષ્ટ્રસંઘ જૂથ બની અટકાવી શક્યો નહીં. અને રાષ્ટ્રસંઘની આ સૌથી મોટી નિષ્ફળતા હતી જેને કારણે વિશ્વ જે છે એ બીજા વિશ્વયુદ્ધ તરફ દોરાઈ જાય છે. તો આ પણ રાષ્ટ્રસંઘની નિષ્ફળતા એ પણ એક મહત્વની બાબત છે કે જેને કારણે એમ કહી શકાય કે બીજા વિશ્વયુદ્ધનું સર્જન થયું. જેમ કે વિશ્વના જે મહત્વના દેશો હતા એને જ રાષ્ટ્રસંઘમાંથી છેડો ફાડ્યો, અને જેને કારણે એ મહત્વના દેશો ઉપર રાષ્ટ્રસંઘ છે એ નિયંત્રણ રાખી શક્યું નહીં. ત્યાર પછીનું કારણ જોઈએ, પાંચમું કારણ, વર્સેલ્સની સંધિ. વિદ્યાર્થી મિત્રો, જેના વિશે આપણે બહુ સારી રીતે સમજી ગયા છીએ છતાં પણ જોઈએ, પ્રથમ વિશ્વયુદ્ધને અંતે પેરિસ શાંતિ પ્રક્રિયામાં વર્સેલ્સની સંધિ કરવામાં આવી, તેમાં જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું, તેથી યુદ્ધદંડ પેટે 6.5 અબજ પાઉન્ડની મોટી રકમ આપવી પડી. તેના રૂહર પ્રાંત જેવા પ્રદેશો પડાવી લેવામાં આવ્યા. જર્મનીની રહાઇન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. આમ અપમાનજનક અને અન્યાયી સંધિ જર્મની પર ઠોકી બેસાડવામાં આવી. જર્મનીના સરમુખ હત્યાશાહી એડોલ્ફ હિટલરે વર્સેલ્સની સંધિને કાગળનું ચિત્રું કહીને ફગાવી દેવાની હાકલ કરી, તેથી જર્મનીની પ્રજાને યુદ્ધનું પ્રોત્સાહન મળ્યું. બીજી બાજુ જાપાનને પણ આ સંધિથી અસંતોષ હતો. આમ વર્સેલ્સની સંધિથી કોઈને કોઈ પ્રકારે કેટલાક રાષ્ટ્રોને અન્યાય થયો, માટે વર્સેલ્સની સંધિમાં બીજા વિશ્વયુદ્ધના બીજ રોપાયા હતા. જુઓ વિદ્યાર્થી મિત્રો, જર્મની જેવો દેશ કે જેને પોતાના પ્રદેશો, પોતાની નદી, પોતાના જે કિલ્લાઓ છે કે ખનિજ સમૃદ્ધ પ્રદેશ છે, એ બધી જ રીતે આર્થિક રીતે સપડાયેલો રાષ્ટ્ર જર્મની, એક તો યુદ્ધ પછીની પરિસ્થિતિમાં આર્થિક નુકસાન ભોગવેલું, અને હજી 10-15 વર્ષ સુધી એ બેઠું જ ન થઈ શકે એવો એક પ્રયત્ન સંધિમાં કરવામાં આવ્યો હતો. અમુક હપ્તાઓની ગોઠવણી કરવી, આવી બધી જ પરિસ્થિતિનું સર્જનની પાછળ જ્યારે સત્તા ઉપર હિટલર આવે છે, એટલે એ જોવે છે કે ભાઈ આ વર્સેલ્સની સંધિ, એ વર્સેલ્સની સંધિને કાગળનું ચિત્રું છે એમ કહી અને ફગાવી દે છે, જેને કારણે લોકોમાં એક અનેરું પ્રોત્સાહન જોવા મળે છે. એ પછી યુદ્ધ પ્રત્યેનું હોય કે પોતાના રાષ્ટ્રના વિકાસ પ્રત્યેનું, કારણ કે જ્યારે વર્સેલ્સની સંધિ જે છે એમ કહેવાય છે કે ફરજિયાતપણે ઠોકી બેસાડવામાં આવી હતી, એ જર્મનીને સ્વીકાર નહોતો એ સંધિનો, પરંતુ એ બંદૂકની અણીએ એમાં સહી કરાવવામાં આવી હતી. આવી પરિસ્થિતિ દરમિયાન લોકો જે છે નિરાશ થયા હતા જર્મનીના, પણ જેવો હિટલર આવે સત્તા ઉપર સામ્રાજ્યવાદની નીતિ અપનાવે છે, વર્સેલ્સની સંધિને કાગળનું ચિત્રું કહીને ફેંકી દે છે, અને પછી એના કોઈ જ નિયમોનું પાલન કરતો નથી. અને આવી પરિસ્થિતિના આધારે એમ કહેવાય કે માત્ર ને માત્ર જર્મની જ નહીં, જાપાન એ પણ અસંતુષ્ટ જ હતું, ઇટાલી મિત્ર રાષ્ટ્રના પક્ષે હતું, કાંઈ મળ્યું નહીં. એટલે વર્સેલ્સની સંધિ જે છે એમાં ઘણા દેશોને અન્યાય થયો હતો, અને જે બીજા વિશ્વયુદ્ધના બીજ જે છે એમાં રોપાઈ ગયા એમ આપણે ચોક્કસપણે કહી શકીએ. ત્યાર પછી તાત્કાલિક કારણ વિશે થોડીક વાત કહી છે. એડોલ્ફ હિટલરની
મહત્વાકાંક્ષા. હિટલર જે છે એ એક ભલે જર્મનીના લોકો એને ફ્યુહરર તરીકે, તારણહાર તરીકે માનતા હતા, પણ સાથે સાથે એની જે સામ્રાજ્યવાદની નીતિ છે એ પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા. હિટલર બીજા વિશ્વયુદ્ધના પાયામાં હતો. બીજા વિશ્વયુદ્ધના પાયામાં કોણ હતો? હિટલર અથવા તો જર્મની. પ્રથમ વિશ્વયુદ્ધમાં પણ પાયામાં કોણ હતું? જર્મની. મુખ્ય જવાબદાર કોને ગણવામાં આવ્યું? જર્મની. અહીંયા પણ એ હિટલર અને જર્મની જ છે. તે ઉગ્ર રાષ્ટ્રવાદી અને સૈનિકવાદી માનસ ધરાવતો હતો, માટે તે કોઈ પણ હિસાબે જર્મનીની એકતા, સ્થિરતા અને સમૃદ્ધિ ચાહતો હતો. હિટલરના સામ્રાજ્યવાદનો સૌ પહેલો શિકાર બન્યું ઓસ્ટ્રિયા. સૌથી પહેલો શિકાર કોણ હતું? ઓસ્ટ્રિયા. કેવી રીતે? એના વિશે પણ આપ્યું છે માહિતી, જોઈએ. હિટલરે જર્મન સેના સાથે ઓસ્ટ્રિયામાં પ્રવેશ કર્યો 12 માર્ચ 1938. 12 માર્ચ 1938માં હિટલરે શું કર્યું? જર્મન સેના સાથે ઓસ્ટ્રિયામાં પ્રવેશ કર્યો, એટલે એનો પહેલો શિકાર બન્યો. મ્યુનિચ સંમેલન પછી બીજા જ દિવસે ચેકોસ્લોવેકિયા પર કબજો કર્યો, 1 ઓક્ટોબર 1938. ત્યારબાદ માર્ચ 1939માં એણે લિથુઆનિયાનું મેમલ બંદર ઉપર કબજો કર્યો. માર્ચ 1939માં લિથુઆનિયાનું મેમલ બંદર ઉપર કબજો લીધો. આમ વિશાળ જર્મન રાષ્ટ્રનું તેણે સર્જન કર્યું. હિટલરની સામ્રાજ્યવાદી નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે મુખ્ય જવાબદાર હતી. અહીંયા ઈસવીસન માર્ચ 1939 બે વખત આપેલી છે, એટલે એમાં એક જ બાબત ઘટના આવશે. માર્ચ 1939 લિથુઆનિયાના મેમલ બંદર પર કબજો લીધો અને હિટલરની જે સામ્રાજ્યવાદી નીતિ છે એ અહીંયા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક એવી ઘટના છે બીજા વિશ્વયુદ્ધની, અને એના કારણો કે પરિબળો વિશે આપણે માહિતી મેળવી ગયા. હવે ત્યાર પછીનું જે તાત્કાલિક પરિબળ છે, જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ, એના વિશે જોઈએ. જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ એક તાત્કાલિક કારણ હતું. જેમ પ્રથમ વિશ્વયુદ્ધમાં આપણને ખબર છે કે ઓસ્ટ્રિયાના રાજકુમારની હત્યા કરવામાં આવી હતી, અને સર્બિયાની જે બ્લેકેન્ડ સંસ્થા છે એના કોઈ એક વ્યક્તિ દ્વારા, એની બંદૂક દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, એ તાત્કાલિક કારણ હતું. એવું પણ અહીંયા એક તાત્કાલિક કારણ છે કે જેને કારણે બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળે છે, જોઈએ એના વિશે. જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ તાત્કાલિક પરિબળ. ઉપર્યુક્ત તમામ પરિબળોએ સમગ્ર વિશ્વને દારૂગોળાના મોટા ઢગ પર લાવીને બેસાડી દીધું હતું. એક નાનકડી ચિનગારી વિશ્વમાં ભયાનક વિસ્ફોટ કરી શકે તેમ હતી, અને આ ચિનગારી ચાપવાનું કામ જર્મનીએ શાંત પોલેન્ડ પર આક્રમણ કર્યું 1 સપ્ટેમ્બર 1939ની વહેલી પરોઢે. એટલે કે 1 સપ્ટેમ્બર 1939માં જર્મનીએ શાંત બેઠેલા પોલેન્ડ પર આક્રમણ કર્યું. તેથી દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો. બ્રિટન અને ફ્રાન્સે જર્મનીને આ યુદ્ધ તાત્કાલિક બંધ કરી દેવા ચેતવણી આપી. બ્રિટન અને ફ્રાન્સે જર્મનીને આ યુદ્ધ બંધ કરી દેવા માટે ચેતવણી આપે છે, પણ જર્મનીએ તેની ઉપેક્ષા કરી. તેથી બ્રિટન અને ફ્રાન્સ આ યુદ્ધમાં ઝંપલાવ્યું. પરિણામે સમગ્ર વિશ્વમાં દ્વિતીય વિશ્વયુદ્ધની જ્વાળાઓ ફેલાઈ. જર્મનીએ શાંત બેઠેલા પોલેન્ડ પર આક્રમણ કર્યું. બ્રિટન અને ફ્રાન્સે આ યુદ્ધ બંધ કરી દેવા જર્મનીને કીધું, પણ જર્મનીએ આ યુદ્ધ બંધ કર્યું નહીં, અને પરિણામ એ આવ્યું કે સમગ્ર વિશ્વ જે છે એ બીજા વિશ્વયુદ્ધમાં ધકેલાયું. હવે ત્યાર પછીનો ટોપિક છે એ બીજા વિશ્વયુદ્ધની જે ઘટના છે એના વિશેનું છે, કે બીજા વિશ્વયુદ્ધની ઘટના કેવી બની હતી. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ વિશ્વયુદ્ધ, એની મહામારી, એના પરિણામો આપણે ચર્ચા કરી ગયા, પણ આપણે ન સ્વીકારી શકીએ, ન સાંભળી શકીએ એવી આ ભયાનક ઘટનાઓ હોય છે. માત્ર બેઠા બેઠા વાતો કરીએ કે વિશ્વયુદ્ધ આમ ને વિશ્વયુદ્ધ આમ, પણ ખરેખર જો એ વિશ્વયુદ્ધની ઘટનાઓને સમજીએ
તો ખૂબ જ ગંભીર હોય છે. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઘણા બધા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, ઘણા બધા લોકોએ પોતાના અંગ ગુમાવ્યા, અને એવી જ પરિસ્થિતિનું સર્જન બીજા વિશ્વયુદ્ધમાં પણ જોવા મળે છે. પણ સૌથી ભયાનક કહેવાય એક દયાજનક એવી સ્થિતિનું સર્જન જે છે એ બીજા વિશ્વયુદ્ધમાં જોવા મળ્યું. વારંવાર થતી તકરારો અને યુદ્ધ જેવી પરિસ્થિતિમાં અહીંયા પણ અમુક ઘટનાઓ એવી જોવા મળશે. દાખલા તરીકે આ વખતે પણ, આ સમયે પણ એક એવી ઘટના જોવા મળે છે, જેમ કે એક બાજુ ધરીરાષ્ટ્ર, જાપાન, જર્મની અને ઇટાલી, બીજી બાજુ મિત્ર રાષ્ટ્રનો પક્ષ હતો. હવે આ બંને વચ્ચે જે યુદ્ધની સ્થિતિનું સર્જન થાય છે, આ વખતે જાપાનને એક વિચાર જન્મે છે કે ભાઈ મિત્ર રાષ્ટ્રોને પરોક્ષ રીતે અમેરિકા મદદ કરે છે. અમેરિકા વિશ્વયુદ્ધમાં નહોતું જોડાયું, એટલે જાપાન જે છે અમેરિકાના પર્લ હાર્બર નામના ટાપુઓ ઉપર પ્લેન દ્વારા, લશ્કરી વિમાન દ્વારા હુમલો કરે છે. અત્યાર સુધી અમેરિકા મિત્ર રાષ્ટ્રના પક્ષે જોડાયું નહોતું, અમેરિકા તટસ્થ હતું, પણ એના પર્લ હાર્બર પર થયેલા હુમલાને આધારે અમેરિકા જે છે એ વિશ્વયુદ્ધમાં જોડાય છે. અને અંતે જાપાનને પોતાની શક્તિનું સામર્થ્ય બતાવવા માટે જાપાનના મુખ્ય બે શહેરો હિરોશિમા અને નાગાસાકી શહેરો ઉપર એ પરમાણુ બોમ્બ ફોડવામાં આવે છે. મિત્રો, નહીં માનવામાં આવે પણ એ સમયે માત્ર ને માત્ર એક અમેરિકા એક જ એવો દેશ હતો કે જેની પાસે પરમાણુ શસ્ત્ર હતા, અને એ પરમાણુ શસ્ત્રની ભયાનકતા એમ કહેવાય કે જાણે અમેરિકાને પણ નહોતી ખબર કે આટલું ભયાનક હશે. આવા દ્રશ્યો એ સમયે સર્જાયા હતા. અને જેવા એ 9 ઓગસ્ટ અને 12 ઓગસ્ટ 1945 ના રોજ એ પરમાણુ શસ્ત્ર ફોડવામાં આવે છે, ત્યારબાદ જાપાન છે એ 1 લાખ લોકોને જ્યારે ગુમાવે છે ત્યારે એ સ્વૈચ્છિક શરણાગતિ સ્વીકારી લે છે કે ભાઈ હવે અમે યુદ્ધમાં નથી. અને આ પરિસ્થિતિનું સર્જન એ પરમાણુ શસ્ત્રનો વિસ્ફોટ, એ વિસ્ફોટ કર્યા બાદ સમય જતા અમેરિકા પણ સ્વીકારે છે કે આ અમારી સૌથી મોટી ભૂલ છે. આવા ભયાનક શસ્ત્રોનું સર્જન, એના વિશે એ દ્વિતીય વિશ્વયુદ્ધની થોડીક રૂપરેખા આપી છે, એના વિશે ચર્ચા કરીએ પાઠ્યપુસ્તકને આધારે. આપણે દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખા, દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થતા ફરીથી વિશ્વ બે જૂથોમાં વહેંચાઈ ગયું. એક બાજુ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની આગેવાની વાળું મિત્ર રાષ્ટ્રનું જૂથ હતું, તો બીજી બાજુ જર્મની, ઇટાલી અને જાપાન જેવા ધરી રાષ્ટ્રનું જૂથ હતું. આ ઉપરાંત યુદ્ધખોર માનસ ધરાવતા બીજા કેટલાક પરિબળો તેમાં પ્રવેશ્યા હતા. જાપાને હવાઈ ટાપુઓમાં પર્લ હાર્બર ખાતે આવેલા અમેરિકન નૌકાદળ પર આક્રમણ કર્યું. પરિણામે તટસ્થ નીતિ છોડી અમેરિકાએ વળતો હુમલો કર્યો. તે મિત્ર રાષ્ટ્રના પક્ષે જોડાયું, તેથી મિત્ર રાષ્ટ્રની તાકાતમાં વધારો થયો. જ્યારે વિશ્વયુદ્ધ ધમસાણ ચાલતું હતું તેમાં જાપાનની તાકાતને રોકવા અમેરિકાએ જાપાનના હિરોશિમા અને નાગાસાકી એમ બે નગરો ઉપર અણુબોમ્બ ફેંકતા જાપાનના 1,24,000થી વધુ નાગરિકોના ભોગ લેવાયો અને મહાવિનાશ સર્જાયો. પરિણામે જાપાને શરણાગતિ સ્વીકારી 11 ઓગસ્ટ 1945 અને દ્વિતીય મહાવિશ્વયુદ્ધનો અંત આવ્યો. જુઓ, અહીંયા એ જ બાબત રજૂ કરી છે, આ એક રૂપરેખા જ રજૂ થઈ છે. જાપાને શરણાગતિ સ્વીકારી, ઇટાલી અને જર્મની જેવા દેશો જે છે એ પછી અમેરિકાના સૈન્ય સામે ટકી શક્યા નહીં, અને અંતે બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા વિશ્વયુદ્ધની રૂપરેખા વિશે પાઠ્યપુસ્તકના આધારે માહિતી મેળવી. હવે ત્યાર પછીના ટોપિક છે કે ભાઈ વિશ્વયુદ્ધના પરિણામો, તો એના વિશે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું.
नमस्कार अस्तु।